નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વોશિંગ્ટન અને ન્યૂ જર્સીથી મહેમાનો આવ્યા છે. અમેરિકામાં રહેતા રાહુલ અને જય મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા છે. હાવડી મોદી કરતા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ભવ્ય રહેવાનો એનઆરઆઈએ દાવો કર્યો છે. આ કાર્યક્રમથી બંને દેશોની નિકટતામાં વધારો થશે. અમેરિકાની ચૂંટણી પર પણ આ કાર્યક્રમની વ્યાપક અસર થશે તે નિશ્ચિત છે. આ બંને વ્યક્તિઓ હાવડી મોદી કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. બંને દેશના સંબંધો માટે આ કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે તેવું રાહુલે જણાવ્યું છે. ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી જ્યારે આવતીકાલે મોટેરા સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ પર પહોંચવાના છે ત્યારે તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે સ્ટેડિયમ ઉપર ખાસ કરી અને જે દોડ છે આખરી તૈયારીઓનો શરૂ થઈ ગયો છે. સુરક્ષાને લઈને મોટી સંખ્યામાં પોલીસ કમાન્ડો હોય, પોલીસ કર્મચારીઓ હોય, તમામને અહીંયા ઉતારવામાં આવી રહ્યા છે. જે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશી સુરક્ષા એજન્સી છે તેમને પણ અહીંયા કાફલા ઉતરી ગયા છે. અત્યારે હાલ સ્ટેડિયમને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. તમામ વસ્તુઓનું ધ્યાન અહીંયા રખાઈ રહ્યું છે. તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ અહીંયા આખરી ઓપ અપાઈ રહ્યો છે. ખાસ કરી અને તમે જોઈ શકો છો તમામ સુરક્ષાને લઈ અને અત્યારે હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે રીતે વાત કરીએ અંદરના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે તમે જોશો કે કયા ડિસ્ટ્રિક્ટના વ્યક્તિએ ક્યાંથી પ્રવેશ કરવો તેના પણ બોર્ડ વાગી ગયા છે. અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફોરેનની જે એજન્સીના જે જાસૂસ છે તેમના સુરક્ષાકર્મીઓ છે તે પણ અત્યારે આવી રહ્યા છે અને તેમની નજર હેઠળ તમામ કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે. અંદરના જે દ્રશ્યો છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેવી તૈયારી, કેટલા પોલીસ કર્મચારીઓ, કેટલા સુરક્ષાને લઈ અને સજ્જ છે. ખાસ કરી અને જે પણ સ્ટેડિયમની ડેકોરેશનની વાત હોય કે અન્ય જે તૈયારીઓ હોય તમામ વસ્તુઓને અત્યારે હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ સાઈડના દ્રશ્યો બતાવીશ. તમે જુઓ છો કે પોલીસ સુરક્ષા તપાસમાંથી કઈ રીતે અંદર પ્રવેશ કરવો તેમજ અંદરની સાઈડ દરેક જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની અને તેમના પરિવારજનોના બેનર લગાવવામાં આવ્યા છે. જે સ્ટેડિયમની અંદર પ્રવેશશે તેવા તરત જ તેમની નજર સમક્ષ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એટલે દેશની બે મહાશક્તિઓ એક સાથે દ્રશ્યો જોવા મળશે. પોલીસ વાન, એમ્બ્યુલન્સ સહિત તમામ વસ્તુઓ જે અત્યારે હાલ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે. ચેકિંગ પણ એટલું ચાલી રહ્યું છે. કોઈ પણ ગાડી પ્રવેશે તો તેનું અત્યારે હાલ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અહીંયા ગોઠવી દેવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને જો સ્ટેડિયમના મેઇન દરવાજાથી અંદર પ્રવેશ કરવો હોય તો તેને જે તપાસ છે તેમાંથી પસાર થઈ એટલે જેમ કહેવાય કે કુરુક્ષેત્રના 9 કોટા છે પાર કરી અને તેને અંદર પ્રવેશ કરવા મળી રહ્યો છે. આઈકાર્ડથી લઈને તમામ વસ્તુઓનું અહીંયા ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ તો અહીંયા અત્યારે હાલ જે તમામ સુરક્ષાને લઈ અને અત્યારે હાલ તપાસ કામગીરી ચાલી રહી છે. જે રીતે વાત કરીએ અત્યારે હાલ સુરક્ષાને લઈ અને ખૂબ જ મહત્ત્વની કામગીરી અહીંયા આખરી ઓપ અપાઈ રહ્યો છે. ખાસ કરી અને જે વાત કરીએ અત્યારે હાલ એક એવા વ્યક્તિ આપણી જોડે છે જે જ્યારે નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ત્યારે હાવડી મોદીના કાર્યક્રમના પણ સાક્ષી છે અને ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ગુજરાત આવી રહ્યા છે તો નમસ્તે ટ્રમ્પના પણ એક સાક્ષી બનવાના છે. આપણી જોડે છે, શું નામ છે? જય. જય, આજે તમે અહીંયા આવ્યા છો, કઈ રીતનું ઇન્વિટેશન છે અને તમે હાવડી મોદીના પણ સાક્ષી હતા અને હવે નમસ્તે ટ્રમ્પના પણ સાક્ષી થવાના છો? હું બહુ જ આઈ ગેસ પ્રાઉડ છું કે મને હું અહીંયા પધાર્યા છું આમ પ્રોગ્રામ માટે અને આઈ એમ લુકિંગ વેરી ફોરવર્ડ. તમને ઇન્વિટેશન મળ્યું છે, તમારા સિવાય અન્ય કેટલા લોકો અહીંયા આવે? એ મને એક્ઝેક્ટ ખબર નથી અને પણ ઘણા બધા આવ્યા છે પરદેશથી અને અમે બહુ એક્સાઇટેડ છો આ પ્રોગ્રામ માટે. રાહુલ પણ આપણી જોડે છે. રાહુલ, આપ યહાં આયે હો, ક્યા કરોગે, કિસ તરહ કા ઇન્વિટેશન આપકો મિલા હૈ, આપકે જૈસે કિતને લોગ યહાં પે? हमारे साथ हमारे ग्रुप में कुछ 20 लोग हैं, बाकी मेरे ख्याल में मुझे पता नहीं, पर हम लोग यहाँ आए हैं टू बी पार्ट ऑफ द एक्सपीरियंस, टू बी पार्ट ऑफ द इंडियन एक्सपीरियंस ऑफ व्हाट वाज हाउडी मोदी. आई थिंक इट इज ए सिग्निफिकेंट मोमेंट इन द हिस्ट्री ऑफ आवर कंट्रीज, आवर अडॉप्टेड लैंड एंड आवर मदर लैंड, where both the leaders are going to be on the same stage in less than 5 months. President Trump ne yahan aake jo prime minister ke home state mein aana
वो एक बहुत महत्वपूर्ण बात है। आप हाउडी मोदी के भी विटनेस बन चुके हो और यहाँ पे नमस्ते ट्रंप के विटनेस बनने आए हो, तो कैसा लग रहा है वहाँ की तैयारी और यहाँ की तैयारियों में कुछ फर्क लग रहा है? मेरे ख्याल में फ़र्क तो अंदर ही पता चलेगा, पर जो जिस तरह का एक्साइटमेंट है, बज़ है, वो ऑलमोस्ट सिमिलर है। मेरे ख्याल में थोड़ा ज़्यादा ही है यहाँ पे, क्योंकि बहुत लोग इन्वॉल्व हैं, बहुत सारी सिक्योरिटी है, बहुत सारा बंदोबस्त है, जो उस तरह का बंदोबस्त वहाँ नहीं होता, वहाँ डिफरेंट होता है, यहाँ डिफरेंट होता है। कंपेयर नहीं कर सकते, पर जो इंडिया का एक्सपीरियंस है वो इंडिया में ही मिलता है, और उसके लिए हम आए हैं और बड़े एक्साइटेड हैं कल के लिए। जी आ हता जे एनआरआई गुज्जू आया छे अत्यारे हाल स्टेडियम में नमस्ते ट्रम्प ना प्रोग्राम ना साक्षी बनवा, ते लोको खूब ज एक्साइटेड छे अने खास करीने अहींया स्टेडियम में पण जे तैयारीओ छे तेने आखरी ओप अपावी रह्यो छे, आपवामां आवी रह्यो छे, एटले खूब ज गुजरातनी पब्लिक होय, देशनी पब्लिक होय के दुनियानी पब्लिक आवतीकाल आ कार्यक्रम ने लईने खूब ज एक्साइटेड छे। कैमरामेन शैलेष बगड़ा साथे आशका जानी, जी मीडिया अमदावाद।